पाटण जिला भाजप कार्यालय खाते पत्रकार संवाद कार्यक्रम योजायो। पाटण जिला भाजप कार्यालय खाते आज रोज प्रदेश मीडियाए पाटण जिलाना प्रिंट मीडिया अने इलेक्ट्रॉनिक मीडियाना पत्रकारों साथे संवाद कार्यक्रम योजायो हतो। कार्यक्रम में पाटण जिला भाजप प्रमुख दशरथजी ठाकुर, प्रदेश सह प्रवक्ता जितेन्द्रभाई पटेल, सह प्रवक्ता हितू कनोडिया, रेखाबेन चौधरी, राजूभाई भट्ट, पाटण जिला प्रभारी नौकाबेन प्रजापति, गोविंदभाई पटेल, पूर्व धारासभ्य रणछोड़भाई रबारी, गांधीनगर महानगरपालिकाना प्रभारी मोहनभाई पटेल, शहर भाजप प्रमुख किशोर माहेश्वरी, पाटण जिला भाजप मीडिया कन्विनियर जयेशभाई दर्जी, सह कन्विनियर जगमालभाई नाडोदा, संगीताबेन जोशी, रणजीत चौहान सहित मोटी संख्या में पाटण जिलाना इलेक्ट्रॉनिक मीडिया अने प्रिंट मीडियाना पत्रकारों आ कार्यक्रम में उपस्थित रह्या हता, जेमा खास करीने पत्रकारों द्वारा पाटणना वर्षो जूना वण उकेलाया प्रश्नोनी रजूआत करवामां आवी हती। पाटणनी रेलवे लाइन, पाटणना छेवाड़ाना विस्तारोमां पीवाना पाणीनी समस्या, एसटी बसनी सुविधा, स्थानिक दैनिकमां छेल्ला घणा वर्षोथी जाहेरातनो भाव वधारो न थयो होय ते बाबत, एक्रेडिटेशन कार्ड, पत्रकार कॉलोनी सहितना प्रश्नोनी रजूआत पण करवामां आवी हती। कमलेश पटेल, टीओबी न्यूज गुजराती, पाटण। જેમ બેને સરસ કીધું, અક્ષરશઃ અમે જઈને સી આર પાટીલ સાહેબને બધી રજૂઆત કરીશું, એટલે ક્યાંક કદાચ સરકાર, કદાચ સંગઠન ના પહોંચી શકતી હોય એવી કોઈક વાત જે લોકહિતની વાત હોય, લોકોના માટેની વાત હોય, એ આપ સો અમને ટાંકો, અમને કહો, અમે એ રીતે અમે લોકો ત્યાં જઈને પ્રદેશની અંદર રજૂઆત કરીએ, એટલે લોકોના કામ સરસ રીતે, વધારે સરસ રીતે થઈ શકે, આ અપેક્ષા સાથે આપની સાથે અમે આ સંવાદ કરવા આવ્યા છીએ। હવે ભાષણોનું અહીંયા આ પ્લેટફોર્મ નથી, અમે ભાષણો કરવા નથી આવ્યા, નેતાઓ અહીંયા ઊભા થઈને 10-10 મિનિટ ને 15-15 મિનિટ બોલે એવું નથી। We want to hear you clear, સરસ રીતે તમે જે કહેશો એમ લખીશું। બીજી વાત, એક રિક્વેસ્ટ, શુભેચ્છા છે અને ઇન્ફોર્મલ મીટિંગ છે, આની અંદર કેમેરાસ નહીં ચલાવો તો વધારે સારું રહેશે, કારણ કે તમે પણ ખુલીને બોલી શકશો અને અમે પણ ખુલીને લખી શકશું, એટલે વી રિક્વેસ્ટ યુ કે જે પણ મુદ્દાઓ એ તમે એ રીતે અમને કહો, ઇટ વિલ બી વેરી ગુડ। અહીંયા પત્રકાર મિત્રો અને ચેનલના મિત્રો કરતા હોય છે, આ મિત્રોનો ક્યારે આભાર માનવાનો અમને પ્રસંગ મળ્યો જ નથી। તો સૌ પ્રથમ તો નાનામાં નાની બાબત, ચાહે સામાજિક, શૈક્ષણિક, રાજકીય હોય, સંગઠનિક હોય કે સરકારી હોય, આ બધી બાબતોને આપે પ્રજા સુધી પહોંચાડવામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનવા માટે અમે આપ સૌની વચ્ચે આવ્યા છીએ। આપ સૌ અવિરત આ કાર્ય કરતા રહો છો, જેમ પ્રમુખશ્રીએ કહ્યું કે ચોથી જાગીર લોકશાહીના ત્રીજા સ્તંભ તરીકે હું આપને કહું છું કે જરૂર પડે તમે આ બધી વાતોને ઉજાગર પણ કરી છે, અને જરૂર પડે ત્યારે તમે કોઈ પણ પાર્ટી હોય, રાજકીય હોય, સામાજિક હોય, કોઈ પણ હોય, આ સંગઠનોને જરૂર પડે તમે કાન પણ આંબડવાની ભૂમિકામાં રહ્યા છો, એટલે આ બધી ભૂમિકામાં તમે એક એવી ભૂમિકા અદા કરી છે કે જે લોકશાહીમાં ખૂબ જરૂરી છે। અત્યારે ના કોઈ એવા ચૂંટણીના બ્યુગલો ફૂંકાયા છે, ના કોઈ એવી સંગઠનની વાત છે, પણ આજે અમે ટુ વે ચર્ચા કરવા માટે આપ સૌની વચ્ચે અમે આવ્યા છીએ।